नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय अने ओम शांति विद्यालय डिजिटल वर्ग में आपनो स्वागत है। धोरण छ विषय सामाजिक विज्ञान आपनो घर पृथ्वी एम अगाउ आपने सूर्य अने ए सीवायना जे उपग्रह छे आठ एना विषय अभ्यास कर्यो हतो। आज शुरुआत करिए उल्का थी। कोई वार तमे रात्रे आकाश में तारा खरता होय तेवुं देखाय छे ने, हकीकत में तारा खरता ज नथी। जो क्यारेक आपणे जोता होय के आकाशमांथी तारा खरता एवुं आपणने देखाय, परंतु क्यारे तारा खरता नथी। अवकाशमां फरता पत्थरना नाना टुकड़ा अथवा ग्रहोना नाना भागो जे उल्का तरीके ओळखाय छे। अवकाशमां फरता जे नाना पत्थरो छे, नाना टुकड़ा छे, એ ગ્રહોના નાના ભાગ છે જે ઉલ્કા તરીકે ઓળખાય છે। આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વીની તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે। જો આવા ટુકડા પૃથ્વીની નજીક જાય પરંતુ ગુરુત્વાકર્ષણ બળના કારણે થઈ અને પૃથ્વી ઉપર ઝડપથી ખેંચાતા હોય છે। વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે। વાતાવરણમાં પ્રવેશે છે અને એના કારણે ઘર્ષણ થાય અને એના લીધે સળગે। આ વખતે આકાશમાં તેજ દિશટો દેખાય તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ। આવા સમયે આપણને શું જોવા મળે, આકાશની અંદર લીસોટો થતો જોવા મળે અને તારો ખર્યો જોવા મળે છે। કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી ઉપર પડી મોટા ખાડા પાડી દે। જો ક્યારેક એવું બનતું હોય કે પૂરેપૂરી ઉલ્કા પડે નહીં અને એના કારણે થઈને ખાડા પડતા હોય, મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે। મહારાષ્ટ્રનું જે કોયના સરોવરની રચના થયેલી છે એ આવી ઉલ્કા પડી એના કારણે રચાયું છે। સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવેલી ઉલ્કા ખરી હોતી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું। જો સૌરાષ્ટ્રની અંદર ધજાડા પાસે પણ આવી ઉલ્કા ખરીદી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું। તો આ વાત થઈ ઉલ્કા વિશેની। હવે વાત કરીએ નક્ષત્રો વિશે। વિશાળ અર્થમાં કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય। જો વિશાળ અર્થની વાત કહેવામાં આવે તો ઘણા બધા તારાઓનો સમૂહ હોય અથવા તો એકલો તારો હોય જેને નક્ષત્ર કહેવામાં આવે છે। કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે। જો તારાઓનો સમૂહ થાય છે અને એના કારણે આકાર પણની આપણે રચના થતી જોઈએ છીએ। આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય। જો અમુકની રચના એવી હોય કે હંસ જેવા લાગતા હોય, અમુક ગરુડ જેવા દેખાતા હોય। અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૂર્ખશીશ, રોહિણી, પુષ્ય, આર્યા, સ્વાતિ જેવા તો કુલ 27 નક્ષત્રો આવેલા છે। તો કુલ મળીને કેટલા નક્ષત્રો છે, તો કે 27 નક્ષત્રો જે છે જોવા મળે છે। આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે। જો આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો જોવા હોય, ઓળખવા હોય, તો આપણે ચંદ્રને જોતા રહેવું પડે છે। નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે। જો નક્ષત્રોને યાદ રાખવા બહુ મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોઈ અથવા સમજવી તો એને સહેલાથી યાદ રાખી શકીએ છીએ। કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ કરી શકાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે। જો કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી થાય, તો કે પુષ્ય નક્ષત્રની અંદર। આ વાત થઈ સૌર પરિવાર એટલે સૌરમંડળની। હલો, આગળ બીજી વાત કરીએ આપણે પૃથ્વી વિશે। વાત કરીએ પૃથ્વીના સ્થાન અને આકાર વિશે। આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ। કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ। આવા જે ગોળો છે તેનો આકાર ગોળ છે। જો પૃથ્વીનો આકાર કેવો છે, ગોળ, તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે। ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ હોય, એનાથી થોડીક વચ્ચેના ભાગમાં ચપટી જોવા મળે। કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, તેમણે પૃથ્વીના ફોટો પણ લીધા છે। ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય। જો ઘણા બધા અવકાશયાત્રીઓ જઈ આવ્યા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, રાકેશ શર્મા જેવા અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા અને એમાં ખાસ કરીને એના ફોટા પણ લીધેલા છે। આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે। આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવતો નથી। જો આપણે અમુક વાર જોતા હોય, થોડો વિસ્તાર આપણને જોવા મળે, એટલે આપણને ખ્યાલ ના આવે કે આ પૃથ્વી ગોળ હશે। તમે ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું છે, તો તેનો એક નાનો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવતો નથી। જો માટલું તૂટી જાય અને આપણે હાથમાં લઈએ તો આપણને ખ્યાલ ના આવે કે આ માટલું આખે આખું ગોળ હશે। આમ પૃથ્વીના ટુકડા ભાગ પર ઉભા રહીને જોવાથી આપણને પૃથ્વી ગોળ જણાતી નથી।
परंतु हवे अवकाश अने चंद्र पर लीधेला फोटोग्राफ पर आप कही सकी कि पृथ्वी गोड़वा विषे कोई शंका रहे नहीं। एटले आना पर आप कही सकी कि पृथ्वी जे छे गोल हशे। आगळ बात करिए, पृथ्वी दड़ा जेवी गोल नहीं पण ते नारंगी जेवी छे। जो पृथ्वी दड़ा जेवी गोल नहीं पण केवी जोवा मळे, नारंगी जेवी। पृथ्वी ध्रुव प्रदेशों आगळथी जरा चपटी अने विषुववृत्तथी आगळ थोड़ी फूलेली छे। ध्रुववृत्त करता पृथ्वीनो मध्य भाग मोटा भागे मोटो छे। जो केवुं जोवा मळे, विषुववृत्तथी तमे जोई आपणे पृथ्वीने, ए आपणने बाजूमां आपेलुं छे नक्शो चित्रनी अंदर કે પૃથ્વીનો ગોળો આપેલો, તો જે મધ્ય ભાગ જે છે, વચ્ચેનો ભાગ જે છે, એ કેવો લાગે? ફૂલેલો જોવા મળે। જે વિષુવવૃત્ત જે ભાગ છે એ ફૂલેલો જોવા મળે। ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે, વચ્ચેનો ભાગ જે છે કેવો જોવા મળે? મોટો। આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ। પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે। તેની ઉપર દુનિયાનો નકશો દોરી લેવો છે, તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે। જો આપણને નકશો આપેલો હોય એમાં ભૂમિખંડો દર્શાવેલા હોય, મહાસાગરો તથા મહત્ત્વના જે વૃત્તો આવે એ પણ દર્શાવેલા હોય છે। પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે। પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો। તો ઉપરનો ભાગ જે રહ્યો ઉત્તર ધ્રુવ છે, નીચેનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવ છે। પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો, એક તરફ નમેલી આપણને જોવા મળે। આગળ વાત કરીએ ધ્રુવના તારા વિશે। આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે। જો આકાશમાં એક તારો એવો કે આપણને એક જ સ્થળ ઉપર જોવા મળતો હોય છે અને એક જ દિશામાં જોવા મળે, તો પછી એ તારાને શોધો, ઓળખો કઈ રીતે? તો આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય। સાત તારાઓનો ઝુમખાનો જે સમૂહ હોય એને સપ્તર્ષિ તારા ઝુમખ કહે છે। તો આ જે સપ્તર્ષિ તારક ઝુમખો હોય એના આધારે આપણે ધ્રુવના તારાને ઓળખી શકીએ છીએ। સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાય, બસ એ જ ધ્રુવનો તારો। જો આપણને ધ્રુવનો તારો જોવો હોય તો જે આપણે સપ્તર્ષિ તારા જૂથ હોય એમાં બે તારાને જોડતી કલ્પિત રેખા જોવા મળે અને દિશામાં આગળ વધીએ, એ જ દિશામાં આગળ વધીએ તો તેજસ્વી તારો જોવા મળે, એ જ આપણો ધ્રુવનો તારો। દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે। એ તારો જે દિશામાં દેખાય તેવું ઉત્તર દિશા હોય। જો એ તારા તમે ઓળખી જાઓ તો ખ્યાલ આવી જાય કે આ ઉત્તર દિશા છે। આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય, કયા ગોળાર્ધમાં હોય? ઉત્તર ગોળાર્ધમાં। ત્યાંની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી। પૃથ્વી લગભગ ગોળ આકાર છે પરંતુ તે દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે જોઈ શકતા નથી, કારણ કે એની સ્થિરતા હોવાના કારણે। આગળ વાત કરીએ અક્ષાંશ અને રેખાંશ વિશે। પૃથ્વી ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ જોવા મળતી હોય છે। જો પૃથ્વીનો ગોળો છે એના ઉપર આપણને આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ જે છે જોવા મળે છે, પરંતુ આ કાલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે। જમીન પર આ રેખાઓ હોતી નથી, આ રેખાઓ માત્ર નકશામાં જોઈ શકાય। જો આ જે રેખાઓ દર્શાવવામાં આવેલી છે મિત્રો, એ રેખાઓ આપણને ક્યાંય જમીન ઉપર એટલે કે પૃથ્વી પર જોવા મળતી નથી, પરંતુ આપણે ફક્ત નકશામાં દર્શાવેલી જોઈ શકીએ છીએ। અક્ષાંશ વિશે વાત કરીએ, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે। જો પૃથ્વીનો ગોળો છે એના પર આડી રેખાઓ જે દોરેલી છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ। પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્ત કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલા તે સ્થળને અક્ષાંશ બને છે। જો શું કીધું કે કોઈપણ સ્થળ હોય એ સ્થળને સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો વિષુવવૃત્તીય જે કાલ્પનિક સપાટી હોય એના કેન્દ્ર સાથે જેટલા અંશનો ખૂણો બને એનો અક્ષાંશ બને છે। અક્ષાંશ વૃત્તોની સંખ્યા કુલ 181 છે। કેટલી સંખ્યા છે અક્ષાંશ વૃત્તોની? 181 સંખ્યા જોવા મળે છે। તો આ વાત થઈ અક્ષાંશ વિશેની। બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર 111 કિમીનું અંતર હોય। જો બે અક્ષાંશ વૃત્તો હોય એના વચ્ચે આપણને કેટલા કિલોમીટર અંતર જોવા મળે? 111 કિલોમીટરનું અંતર જોવા મળે છે। હવે વાત કરીએ અક્ષવૃત્તિ છે। પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણે અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય। પૂર્વ અને પશ્ચિમ જે વિષુવવૃત્તથી સરખા કોણે અંતરે આવેલા હોય એને જોડનારું પૂર્વ પશ્ચિમ
સળંગ વર્તુળને આપણે અક્ષવૃત્ત તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ રેખાંશ. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે. પૃથ્વીના ગોળા પર ઊભી જે રેખાઓ દોરવામાં આવેલી છે એને આપણે રેખાંશ કહીએ છીએ. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી દેખાય છે. કુલ રેખાવૃત્તોની સંખ્યા 360 છે. જેમ જેમ આપણે ધ્રુવ તરફ આગળ વધતા જઈએ એમ એકબીજાની નજીક આવતી જાય. બીજું, કુલ રેખાંશ સૂત્રો જે છે એની સંખ્યા કેટલી છે? 360, જેમાં 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્વના છે. 0° રેખાંશ જે છે એ ખૂબ મહત્વનું, 180° રેખાંશ જે છે એ પણ ખૂબ મહત્વનું છે. હવે વાત કરીએ રેખાવૃત્ત વિશે. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટી એક સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. જો પૃથ્વીની જે ધરી હોય એનાથી રેખાવૃત્તની કાલ્પનિક સપાટી પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલું હોય જે સ્થળ એને જોડનારી ઉત્તર અને દક્ષિણ, ઉત્તર એટલે ઉપરનો ભાગ, દક્ષિણ નીચેના ભાગને જે જોડે સળંગ રેખા એને આપણે રેખાવૃત્ત તરીકે ઓળખીએ છીએ, અથવા તો અર્ધવર્તુળ તરીકે પણ એને ઓળખીએ છીએ. આગળ, પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરે છે તે જુઓ. આ રેખા વિષુવવૃત્ત છે. જો આપણને બાજુમાં આપેલું છે કે જે 0° ઉપર દેખાડેલ છે જે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે. જો વિષુવવૃત્ત જે રહ્યું એ પૃથ્વીના બે ભાગ કરે, એમાં વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ, ઉપરનો જે ભાગ જોવા મળે એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણની તરફના રેખાંશો દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. જે ઉપર જોવા મળે એ આપણે ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખીએ, નીચેના ભાગમાં જોવા મળે એને આપણે દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. જે આપણે બાજુમાં આકૃતિ આપેલી છે કે જે 0° વિષુવવૃત્ત દર્શાવવામાં આવેલી છે સીધી લીટી જો આપણે જોવા મળે, એમાં ઉપરનો ભાગ એ ઉત્તર અક્ષાંશ, નીચેના ભાગે દક્ષિણ અક્ષાંશ. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° દક્ષિણ રેખાંશ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. જો 23.5 ઉત્તર અક્ષાંશ, ઉત્તર અક્ષાંશની ઉપર કયું આવશે? તો કે કર્કવૃત્ત. વિષુવવૃત્તથી ઉત્તરે જે જોવા મળે 23.5° એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ. જ્યારે દક્ષિણે આપણને જોવા મળે એને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાંશને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. જો એ પ્રમાણે 23.5 આવે એ જ રીતે 66.5 ઉત્તર અક્ષાંશ હોય જેને આપણે ઉત્તર ધ્રુવવૃત્ત કહીએ છીએ, એ જ પ્રમાણે સામેની સાઈડ દક્ષિણની અંદર જેમાં 66.5° દક્ષિણ અક્ષાંશ જોવા મળે એને આપણે દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમાં દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્ય ગતિને અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયનવૃત્તો કહે છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5° ખૂણે નમેલી છે. જો પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે? તો કે 66.5° ખૂણે નમેલી જોવા મળે છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. જો એના કારણે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આપણે કિરણો કેવા જોવા મળે? સીધા પડતા જોવા મળે છે. 23.5° 23° અને 0.5 મિનિટ વપરાય તરીકે વંચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઉલ્કાઓ, નક્ષત્રો, પૃથ્વીના સ્થાન અને આકાર ઉપરાંત અક્ષાંશ, રેખાંશ, અક્ષાવૃત્ત, રખાંશવૃત્ત એના વિશેનો અભ્યાસ કર્યો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.